જય ભીમ. આજે આપણે વાત કરીશું રોહિતભાઈ મોલાની, એના પછી ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં જે જાતિવાદ ચાલે છે, સંસ્થાકીય જાતિવાદ જે ચાલે છે આપણે એની વાત કરીશું, અને એના પછી એના ઉપાય ઉપર પણ વાત કરીશું જે મોટે ભાગે આપણે કરતા નથી. સૌથી પહેલાં તો રોહિતભાઈ મોલાની વાત કરીએ. રહીત બેમુલા તમારી જ ઉંમરનો હતો અને પીએચડી સ્કોલર હતો, પીએચડી કરતો હતો. એ પીએચડી દરમિયાન એસસી એસટીના જે વિદ્યાર્થીઓ હોય એમને સ્કોલરશીપ મળતી હોય છે અને એ સ્કોલરશીપથી ભણતા હોય છે છોકરાઓ. આજે જીએનયુ બંધ કરાવવા માટે જે સરકારી તંત્ર કામે લાગ્યું છે એનું મુખ્ય કારણ આ છે કે 60% સ્ટુડન્ટો એવા છે કે કાં તો પપ્પા કુંભાર હોય, ખેત મજૂર હોય, દરજી કામમાં કરતી હોય, અથવા કોઈના ઘેર ઝાડુ પોતા કરવા જતી હોય, આવા લોકોના છોકરા જીએનયુમાં ભણે છે. ત્યાં અત્યાર સુધી ફી સસ્તી હતી હોસ્ટેલની, અત્યારે એકદમ વધારી દીધી છે. જમવાનું કેન્ટીનમાં સસ્તું પડતું હતું. હવે ખાલી એક્ઝામ પાસ કરવાની, હવે ત્યાં તમારી લાયસન્સ સિદ્ધ કરવાની, હું ભણવા માટે લાયક છું અને ખર્ચો સરકાર ઉપાડે એવી સ્થિતિમાંથી સરકારે તમને હવે બહાર કાઢીને જાણે પ્રાઇવેટ સેક્ટર ઊભું કરતા હોય એવી સ્થિતિ પેદા કરી રહી છે. અને જીએનયુની અંદર સ્કોલર છોકરાઓ ના આવે જે મોટે ભાગે એસસી એસટી ઓબીસી પછાત સમાજમાંથી આવતા હોય એ બંધ થાય. એક રીતે કહેવાય તો મનુસ્મૃતિની અંદર જે હતું કે ભાઈ સવર્ણનું શિક્ષણ હોય અને પછાત સમાજનું શિક્ષણ ના રહે એવી સ્થિતિ સરકાર પેદા કરી રહી છે. તો જૂની સરકારમાં જે યોજના બની હતી એ પ્રમાણે એને પીએચડી માટે દર વર્ષે દર મહિને એમને સ્કોલરશીપ મળતી હતી ને એનાથી એમનું ગુજરાત ચાલતું હતું. હવે ત્યાં આપણે તો જોયું છે કે સરકાર બદલાઈ, સરકાર બદલાઈ એટલે સરકાર સૌથી પહેલાં રાજ્યપાલો બદલે છે, આપણે બધા જાણીએ છીએ. અને રાજ્યપાલ થ્રુ રાજ્ય સરકારો કંટ્રોલ કરતી હોય છે. યુનિવર્સિટીને અલગ સ્વતંત્રતા મળેલી છે કે એની અંદર સરકારની દખલ ના હોય, પોલીસની દખલ ના હોય. ઘણા લોકોને કાયદો નથી ખબર, પણ યુનિવર્સિટીની અંદર જો એન્ટ્રી લેવી હોય પોલીસે તો એમણે પરમિશન લેવી પડે વાઇસ ચાન્સેલર. તો વાઇસ ચાન્સેલર એ રાજ્યપાલ તરીકેનું કામ કરતો હોય છે ત્યાં, અને એની અંદર આખી યુનિવર્સિટીનો વહીવટ ને બધો થતો હોય છે. તો રોહિત વેગુલા અને એની સાથેના બીજા ચાર છોકરાઓ એ લોકોની સ્કોલરશીપ અટકાવે, સ્કોલરશીપ અટકાવે તો વિચાર કરો કે જેની માં દરજી કામ કરતી હોય કે વાસણ ઘસતી ઘસીને ગુજરાન ચલાવતી હોય એ મોટા સિટીમાં કેવી રીતે ભણી શકે, એ હોસ્ટેલની ફી કેવી રીતે કાઢે, જમવાનું બિલ ક્યાંથી કાઢે, બાકી બધું તો છોડો જમવાનું બિલ ક્યાંથી કાઢે. તો લગભગ 6-8 મહિના સુધી તો મિત્રો પાસેથી ઉધાર લઈને એ રીતે એમણે કાઢ્યું, બરાબર. અને સાથે અપીલ પણ કરી કે ભાઈ અમને ખોટી રીતે તમારી સ્કોલરશીપ અમારી રોકી છે. સામે એમણે એવું કીધું કે ભાઈ તમારું પેપર વર્ક બાકી છે, પણ પેપર વર્ક બાકી નહોતું. એની આગળ જે કારણ હતું એવું હતું કે મુજફ્ફર બાકી હે એક શોર્ટ ફિલ્મ બની હતી જે જેએનયુમાં રિલીઝ થવાની હતી અને એનો વિરોધ એબીવીપીએ કર્યો હતો. તો એબીવીપીએ જે વિરોધ કર્યો એનો વિરોધ રોહિત વેમુલા અને એનું જે સંગઠન હતું આંબેડકર સ્ટુડન્ટ આઈ થિંક એસોસિએશન છે, તો એ જે વિરોધ કર્યો હતો ત્યારથી એબીવીપી અને એએસસી વચ્ચે ઝઘડા ચાલતા હતા. જેવી રીતે અત્યારે જીએનયુમાં લેફ્ટ અને એબીવીપીસી વચ્ચે ઝઘડા ચાલે છે એ રીતે એટલા વિદ્યાર્થીઓ વચ્ચેનો મામલો હતો, અને એ લોકો વચ્ચે જે પણ વિદ્યાર્થીઓ વચ્ચે થાય એવું થયું હશે. એબીવીપીએ ફરિયાદ કરી બાંગારુ દત્તાત્રેયને જે એમપી હતા, બાંગારુ દત્તાત્રેયે સ્મૃતિ ઈરાની જે એચઆરડી મિનિસ્ટર હતા એમને લેટર લખ્યો કે દેશદ્રોહી લોકો, કાસ્ટિસ્ટ લોકો અહીંયા આગળ કે દેશદ્રોહી પ્રવૃત્તિ કરી રહ્યા છે એટલે એમના ઉપર તમે એક્શન લો. અને સ્મૃતિ ઈરાની ભાઈ ત્યાંથી લેટર ફોરવર્ડ કરો અહીંયા આગળ, અને આ લોકોને કોઈ સુનાવણી વગર 5 છોકરાઓને કેન્સલ કરી દીધું. જે સુનાવણીમાં હતી પ્રક્રિયા એ આખી બધી જે પ્રક્રિયા હોય પ્રક્રિયાને ક્રોસ કરીને ડાયરેક્ટ જ બીજે બધાએ ઘર ભેગા કરી દીધા, છોકરાઓ ગયા નહીં. છોકરાઓ કેમ્પસની અંદર જ ટેન્ટ બનાવીને વિરોધ પ્રદર્શન કરવા માટે બેસી ગયા. આપણે બધા જે પેલો ફોટો જોઈએ છે ને બાબા સાહેબનો, રોહિત વેમુલાનો હાથમાં ફોટો છે અને પછી સામાન લીધેલો છે, હા
એ ફોટો એ કેમ્પસમાંથી બહાર નીકળતી વખતનો છે, કે ત્યાંથી લઈને ફોટોથી પહેલું સામાન લઈને લોકો ટેન્ટમાં જઈ રહ્યા છે. તો એ રીતે અમે 4-5 મહિના સુધી આંદોલન ચલાવ્યું, પણ એક સમયે રોહિત વિપુલા થાકી ગયો. એનું ઘરની પણ એટલી સારી સ્થિતિ નથી, ઘરમાં પણ થોડા ઘણી ઝઘડા ચાલતા હતા. અહીંયા આગળ આવીને પણ એને જોયું કે જાતિવાદ છે અને એમાં પણ સરકાર જોડે નાખી, સિસ્ટમ જોડે લડવાનું. અને પછી ત્યાં જે આપણે જેમ જાણીએ છીએ કે આપણા બહુ કેટલાક મિત્રો ભાઈબંધોની હોસ્ટેલમાં રહેતા હોય, એટલે ત્યાં જે એના મિત્રની હોસ્ટેલમાં રહેતો હતો જેની રૂમમાં, ત્યાં એને પછી ગળે ફાંસો કરી દીધો. આ સવારનો મેસેજ જો મારો મળ્યો હોય તો એની અંદર રોહિત વિપુલાનો લેટર છે, જે અંતિમ લેટર છે. અને એમાં એને કોઈને ફરિયાદ નહીં કરી, તો કોઈને દોષ બી નહીં આપ્યો કે બીઓપીના લીધે કરું છું, સ્મૃતિ ઈરાનીના લીધે કરું છું, કે ફલાણાના લીધે કરું છું. એણે પોતાની વાત લખી છે. એને સાયન્સ રાઇટર બનવું હતું, સાયન્સ ઉપર જે લોકો આર્ટિકલ લખતા હોય, કોલમ લખતા હોય, બુક્સ લખતા હોય, એ વધુ હતું. અને એના સપના બહુ ઊંચા હતા, એને સામાન્ય માણસની જેમ જીવ્યું હતું, જેમ આપણે બધા પણ ઈચ્છીએ છીએ. પણ આપણે જોયું કે આપણે આપણું ટેલેન્ટ, આપણી બુદ્ધિ, આપણી બધી કઈ જગ્યાએ વાપરી. આજે આટલા બધા યુથ આપણે ભેગા થયા છીએ, કમસે કમ 40 લોકો છીએ. આપણે દેશ ઉપર વાત નહીં કરી રહ્યા, આપણે વાત કરી રહ્યા છીએ કે આપણી જાતિ ઉપર કેટલા અત્યાચાર થઈ રહ્યા છે, એમાંથી કઈ રીતે બચીએ. બીજી બાજુ બીજું એક જૂથ છે, એ મિટિંગો કરે છે કે આરક્ષણ કેવી રીતે કાઢીએ. બીજી બાજુ કરણી સેના છે, એ કરે છે કે ભાઈ રિઝર્વેશન એટ્રોસિટી હટાવો. દેશ માટે આપણે નહીં કરી રહ્યા, કારણ કે જાતિઓ અંદર અંદર એટલું બધું લડી રહી છે કે આપણે દેશ તરીકે વિચારી નહીં શકતા, માણસ તરીકે વિચારી નહીં શકતા. રોહિત વિપુલાની પણ આ સમસ્યા, એના જીવવું હતું, માણસ તરીકે જીવવું હતું, પ્રકૃતિનો ખૂબ મોટો પ્રેમી હતો. તમે એને જો લેટર, છેલ્લો લેટર વાંચો, એટલો બધો એને લાગણીસભર લખ્યો છે, એને પોતાની દિલની વાત લખી છે, એના બધી દુનિયાદારી સાથે લેવા દેવા જ. પછી છેવટે થાકી ગયો, કંટાળી ગયો, અને એને પછી એ પગલું ભર્યું. પછી હવે એણે સુસાઇડ કરી લીધી. એના પછી તમને લોકો જો ખ્યાલ હોય તો, ના હોય તો તમે ગૂગલ સર્ચ કરી લેજો, સ્મૃતિ ઈરાનીએ સંસદની અંદર કીધું કે દલિત નહોતો. મર્યો ના મર્યો, સુસાઇડ કરી ના કરી, એની સાથે અત્યાચાર થયો ના થયો, બધી બેના બધી વસ્તુ, એ દલિત નહોતો. એના ઉપર ચર્ચાઓ શરૂ થઈ, દલિત નહોતો, એના સર્ટિફિકેટો સોશિયલ મીડિયામાં ફરતા શરૂ થઈ ગયા. એના માટે પાછી ચાર્જ એજન્સી પણ બેસાડી, કે એના પપ્પા કંઈક નાખી ના હતા ને એની મા કંઈક નાખી ગઈ હતી. પણ એ જે 5 છોકરાઓને કાઢી નાખ્યા, એ ખોટું હતું કે સાચું હતું, એનો નિવેડો લાવવામાં સરકારનો કોઈ રસ નહોતો, એના સિસ્ટમને એમાં રસ હતો. રોહિત વેમુલા જીવ્યો ત્યાં સુધી દલિત તરીકે જીવ્યો છે, જેટલું જીવ્યો. એ પોતે પણ કહે છે કે હું દલિત છું, લોકો એની સાથે જે પણ કંઈ ભેદભાવ કરે દલિત તરીકે કરે. અને એના મૃત્યુ પછી સરકાર, સિસ્ટમ એની જાતિ શોધવા માટે નીકળે છે. આ તો વાત થઈ રોહિત વેમુલાની. એના પછી આપણે જાણીએ છીએ કે રોહિત વેમુલાના નામે ઘણા બધા આંદોલન, મતલબ દલિત સમાજ બહુ જાય છે. આગેવાની કનૈયાકુમારે લીધી દલિત તરીકે, એ પહેલાં જીએનયુનું ચેપ્ટર થયું હતું, બરાબર. અને લોકો એને ખૂબ સાંભળ્યો, ખૂબ વધાવ્યો, બધાને લાલ સલામ બોલાવીને, આઝાદી બોલાવીને બધું કર્યું. આજે પરિણામ શું? પરિણામ શૂન્ય. એના પછી ગયા જ વર્ષે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આપણો સાઉથ ઇન્ડિયન એક છોકરો હતો, એને આપણે બધાને જો ખબર હોય તો એને ડૉક્ટરનું કામ નહોતા શીખવાડતા. અહીંયા કે લાશ શીખાઈને બધાને બતાવે અને એને ખૂણામાં ઊભો રાખે, એને પાણીનો ગ્લાસ લેવા મોકલે. એટલે રોહિત વેમુલાને કઈ રીતના આજે 4 વર્ષ થયા, તો 3 વર્ષ પછી રોહિત વેમુલા જેવી સ્થિતિ અમદાવાદ VS હોસ્પિટલની અંદર આવતી. હમણાંની રિસેન્ટની જ વાત કરું તો, હું જર્નલિઝમ કરતો હતો, 4 મહિના મેં ભણ્યો અને 4 મહિના હું બધું ભણી લીધું, બધું જોઈ લીધું, ત્યાર પછી મેં ડ્રોપ કરી લીધું કે આની અંદર હવે કશું ભણવા જેવું છે એમ. ત્યાં આપણા જે દલિત સ્ટુડન્ટે એડમિશન લીધું, ખૂબ ગરીબ પરિવારમાંથી. હવે ફ્રીશિપ કાર્ડ કરીને સરકારની યોજના છે, એ કાર્ડ તમે બતાવો તો તમે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લઈ શકો, પૈસા ભરવાની જરૂર નથી. 50,000 હોય કે 1,00,000 હોય, તમારે પૈસા ભરવાની જરૂર નથી. તમારે ત્યાં કોર્સની જે ફી કરીને 20,000 રૂપિયા હતી. તેણે ત્યાં જઈને કીધું કે ભાઈ હું મેરિટમાં આવી ગયો છું, સિલેક્ટ થઈ ગયો છું, અને મારી પાસે ફ્રીશિપ કાર્ડ છે, એડમિશન આપો. તો ક્લાર્કે કીધું કે ભાઈ અમે ફ્રીશિપ કાર્ડ નહીં ચલાવતા. જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ, બરાબર, જે જાગૃત પત્રકારો તૈયાર કરે,
એ ડિપાર્ટમેન્ટનો માણસ જે વર્ષો પહેલા નીકળી ગયેલો કાયદો છે, બરાબર, ફ્રીશિપ યોજના છે, યુનિવર્સિટીની અંદર લાગુ છે, આખા ગુજરાતમાં લાગુ છે, અને એમ કે છે અમે નહીં ચલાવતા. ખાસી રજક બી થઈ, પણ ધેન પહેલાં એડમિશન આપવાની ના પાડી કે પૈસા તમારે ભરવા પડશે, પછી સરકારમાંથી પૈસા આવશે તો તમને પાછા આપવાનીશું. પણ પહેલાં 20,000 ભરવા ક્યાંથી? એને કીધું તો શું 20,000 તો હોવા જોઈએ ને અમારી પાસે. એટલો ગરીબ છોકરો, ટેલેન્ટેડ, મેરિટમાં આવ્યો, 20,000 રૂપિયાના લીધે જર્નાલિઝમ નહોતો કરી શકતો. ધેન એ ઘરે ગયો, પછી ઘરે ખબર પડી આજુબાજુવાળા બધાને કે ભાઈ છોકરાને પૈસાને લીધે એડમિશન નહીં લેતો. તો સગાવાલાએ 20,000 રૂપિયા ભેગા કરી નાખ્યા, એમાંથી એણે એડમિશન લીધું, રજૂઆતો ચાલુ રાખી, પછી એચઓડી પાસે મળવા આવ્યો, સોનલબેન પંડ્યા પાસે, જે મારા ગુજરાત યુનિવર્સિટી જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના એચઓડી છે. એમને જે રજૂઆત કરી કે બેન ફ્રીશિપ કાર્ડ છે, બધી જગ્યાએ ચાલે છે, અને આ ભાઈ તમારા ક્લાસ ના પાડે છે અને આવો પરિપત્ર છે, તો એચઓડીએ કીધું તમે પરિપત્ર લઈ આવો. ક્લાર્કનું કામ હોય કે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જોડે સંપર્ક કરે, ફોન પર વાત કરે, યુનિવર્સિટી દૂર તો નથી, આ ત્યાંથી પરિપત્ર મંગાવે. યુનિવર્સિટી પણ પરિપત્ર મોકલાયેલો જ હોય, એક યુનિવર્સિટી એક કોલેજને મંગા આપે અને બીજે કોલેજને ના આપે, એક ડિપાર્ટમેન્ટને આપે બીજે ડિપાર્ટમેન્ટમાં ના આપે, એવું તો બને જ નહીં. તો એચઓડીએ પણ કીધું કે જાઓ પરિપત્ર લઈ આવો તો આપણે જોઈશું. પછી છોકરો પરિપત્ર લઈને આવ્યો, પરિપત્ર લઈને આવી બતાવ્યો કે સારું કે અમે જોઈશું, પણ તો પણ એને સંતોષ ના થયો. પછી એણે બીજા એક મિત્રને વાત કરી અને એ મને પણ ઓળખતો હતો, એને કીધું કે તારા ક્લાસની અંદર કૌશિક છે, તું એને વાત કર. ધેન હું ગયો પછી પહેલાં ક્લાર્ક પાસે અને કીધું કે આ પરિપત્ર આવી ગયું, પણ મેં કીધું તારી જાતે લાવવાનો. તો છોકરા થોડો મોકલે, આજે કોઈ સરકાર યોજના બનાવે તો એ યોજનાનો પરિપત્ર સરકાર મોકલતી હોય, વિદ્યાર્થીઓ થોડા ઝેરોક્સ લઈ જાય. પણ આવું આજની તારીખમાં આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલે. પછી તો મેડમને જણે પણ વાત કરી કે હવેથી કરીશું, પણ છેલ્લા જે 4 વર્ષ કે 5 વર્ષમાં જે છોકરાઓ ફ્રીશિપ કાર્ડ હોવા છતાં અને પૈસા ના ભરી શકવાના લીધે એડમિશન ના લઈ શક્યા એ સ્કોલર છોકરાઓનું શું? આવી કેટલી બધી યોજનાઓ છે કે જે આપણા માટે બનેલી છે, જેનાથી આપણું અપલિફ્ટમેન્ટ થાય, આપણે ભણી શકીએ, આગળ વધી શકીએ, આપણા સુધી પહોંચવા જ નહીં દેતા. રવિશકુમારનો જે તે સમયનો વિડીયો છે 4 વર્ષ પહેલાંનો, ગૂગલ પર તમે સર્ચ કરશો રવિશકુમાર રોહિત વેમુલા. આ સવારે મેં બધી બહુ ઇન્ફોર્મેશન ભેગી કરી, લખેલી પણ ખરી, પણ મેં કીધું તમને ઇન્ફોર્મેશન નહીં આપી. એ બધું જન્મ તારીખ, આ મૃત્યુ તારીખ, આ ફલાણો, આ ઢીકણો, આ સર ઇન્ફોર્મેશન, એ ઇન્ફોર્મેશન ભેગી ડેટા ભેગું નહીં કરવા. આપણે ભેગું કરું કે આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે સમજવું છે અને આનો ઉકેલ શું છે. તારીખો તમને, સાલ, એ બધું તમને મળી રહેશે અંદરથી, પણ જે મોટી મોટી વાત છે, ઘટનાઓ છે, એ જાણી લો તમે તો તમને ઓટોમેટિક એમાંથી રસ્તા મળશે. એટલે પછી હું જે મેં તૈયાર કર્યું હતું પેપર હું લઈ નથી આવ્યો. તો રવિશકુમાર રોહિતમુલા તમે સર્ચ કરશો, એમાં એ કહે છે કે અને રિસર્ચ કહે છે, રવિશકુમાર પોતે બી નથી કહેતો, જે રિસર્ચ થયેલું છે ભારતની અંદર એજ્યુકેશન પર, એ કે PhDની અંદર એડમિશન લેવા માટે SC ST 50 સમાજના લોકોએ સ્ટ્રગલ કરવી પડે છે. પછી PhDની અંદર તમારો રિપોર્ટ સબમિટ કરવાનો 1.5 વર્ષ સુધી તો બીજી નોકરીમાં લાગે તો છોડી દે, કોઈ ફલાણા ડિગ્રીમાં ગયો તો છોડી દે, અને એને ખરાબ એક્સપિરિયન્સ જોઈને બીજા લોકો પણ આવતા અટકે. તો PhD જે લોકો કરાવે છે, જે યુનિવર્સિટીઓ કરાવે છે ગાઈડ, એ લોકો પણ આ બધું આ ભેદભાવ કેમ કરી રહ્યા છે અને એની પાછળ આજ સુધી મને નહીં લાગતું ક્યારેક કોઈ એવી ચર્ચા વાત કે એવું કંઈ થયું હોય તો કોઈ આર્ટિકલ પણ લખાયા હોય કે તમને PhD કેમ નહીં થવા દેવા, તમને ભણવા તો દીધા, કોલેજમાં તો આવવા દીધા, જેમ જેમ તમે હાયર એજ્યુકેશન જાઓ ને તેમ તેમ તમારા માટે હર્ડલ વધારે થાય છે. કારણ કે તમે PhD થાવ એટલે તમારા નામની આગળ લખાય ડૉક્ટર, તમારા નામની આગળ ડૉક્ટર લખાય એટલે તમે લાયક બનો પ્રોફેસર માટે, એસોસિએટ પ્રોફેસર માટે, યુનિવર્સિટી અંદર ડીન માટે એપ્લાય કરવું હોય, વિભાગના વડા બનવું હોય, એના માટે તમે લોકો લાયક બનો.
તમે જ્યારે ડોક્ટરની પદવી ધારણ કરો છો તો તમારા રિસર્ચ પેપરની નોંધ લેવાય છે. તમે કોઈ પણ વિષય ઉપર લખો ને તે વિષય ઉપર નોંધ લેવાય. આજે હું લખું તો કોણે લખ્યું? કૌશિકભાઈ લખ્યું. પણ હું જો મેં આ જર્નલિઝમ પૂરું કર્યું હોત તો માસ્ટર થયો હોત, અને એના પછી મેં પીએચડી કર્યું હોત તો મીડિયાની અંદર પીએચડી થયો હોત, અને એના પછી જ્યારે હું લખું કે કાસ્ટ ઇન મીડિયા, મીડિયામાં જાતિવાદ, તો આખા ભારતમાં નોંધ લેવાય કે ડોક્ટર થયેલો માણસ આ વિષય ઉપર એને થીસિસ લખ્યો છે, પીએચડી કરી છે, અથવા પીએચડી કરેલા માણસે આ કીધું. તો તમારી બુદ્ધિજીવી લોકોમાં નોંધ લેવાય. એટલા માટે એ લોકો નથી ઈચ્છતા કે તમારી આગળ નામની આગળ ડોક્ટર લખે કે તમે પીએચડી થાઓ. પણ કાશીરામ જમિયા નામની આગળ ડોક્ટર નહોતું. લોકો એમને આજે ભારતનું જે લોકતંત્ર છે જે બીમાર થઈ ગયેલું એના ડોક્ટર માને છે. એમણે આ લોકતંત્રને ઠીક કર્યું, પાટા પર લાવ્યા. એના પછી માયાવતીજી આવ્યા અને હવે એમના જ રસ્તા ઉપર અસંખ્ય સંગઠનો, અસંખ્ય લોકો અને અસંખ્ય પાર્ટીઓ કામ કરે છે. એટલે આપણને ડિગ્રીઓનો મોહતાજ નથી, પણ પેલા લોકો ઈચ્છે છે કે તમે આ નોલેજ ના લો, તમે ભણો નહીં, તમે મેઇન સ્ટ્રીમથી અલગ રહો. તમે જુઓ બહુજન આંદોલન અને લેફ્ટ રાઈટનું જે આંદોલન છે એ બેવની દિશા અલગ અલગ છે. તમને ટીવીની અંદર લેફ્ટ અને રાઈટવાળા દેખાશે, જીએનયુવાળા તમને દેખાશે, બરાબર, લેફ્ટિસ્ટ લોકોના મૂવમેન્ટ તમને દેખાશે, તમને લોકો જમણી લોકોની મૂવમેન્ટ દેખાશે, બહુજન લોકો નહીં દેખાય. બહુજન લોકો નહીં હિંસક, નહીં મારતા, નહીં કૂટતા, કશું નહીં કરતા, તેમ છતાં પણ નહીં દેખાતા, તેમ છતાં પણ તમને કવર નહીં કરતા, કારણ કે એ લોકો તમને મેઇન સ્ટ્રીમમાં આવવા જ નહીં કરતા. એટલે ડોક્ટર બનવું એનો મતલબ એમ છે કે તમે લોકો મેઇન સ્ટ્રીમમાં આવશો. એ લોકો નથી ઈચ્છતા કે તમે લોકો મેઇન સ્ટ્રીમમાં આવો, કારણ કે મેઇન સ્ટ્રીમમાં આવશો તો જે સમાજ વ્યવસ્થા કરે ને એને આખી પલટી નાખશો, એને આખી બદલી નાખશો. એટલે પછાત સમાજ વધુ પછાત રહે, શિક્ષણથી વધારે વધારે વંચિત રહે, એ માટે આખા સિસ્ટેમેટિકલી પ્રયત્નો થઈ રહ્યા છે. એ વ્યક્તિગતની વાત નથી. બાંગારુ દત્તાત્રેય કે સ્મૃતિ ઈરાની કે જે વીસી હતો, આ બે ચાર લોકોનું કામ નથી, આ આખું સિસ્ટમનું કામ છે. પહેલી સિસ્ટમમાં નામ છે એબીવીપી, જે આરએસએસની વિદ્યાર્થી સંગઠન છે. એના પછી આવે છે બંગારુ દત્તાત્રેય જે ભાજપનો એમપી છે. એના પછી ત્રીજું નામ આવે સ્મૃતિ ઈરાની જે ભાજપમાંથી કેબિનેટ મિનિસ્ટર છે, બરાબર. પછી ચોથું નામ છે વીસી, વાઇસ ચાન્સેલર. તો આ બધા સિસ્ટમની અંદર પોસ્ટ લીધેલા લોકો છે, એમના ઓર્ગેનાઇઝેશનો અને સંગઠનો છે. આ લોકોએ ભેગા થઈને રોહિત વિમુલાની હત્યા કરી છે. એક છોકરાએ આટલા બધા લોકોને એક સાથે ટક્કર આપી, અને આપણે એકલા એકલા લડીએ છીએ એટલે જલ્દી નહીં ફાવતા. આપણે સિસ્ટમની સામે એક સિસ્ટમ ઊભી નહીં કરતા એટલે આપણે નહીં ફાવતા. આપણે ક્યારેય સિસ્ટમને ઓક્યુપાય કરવા માટે, સિસ્ટમને જીતવા માટે, લડવા માટે ક્યારેય કામ નહીં કરતા, એટલા માટે નહીં ફાવતા. તો યુનિવર્સિટીમાં જઈને પછી મેં વાત કરી, સોરી મારા ડિપાર્ટમેન્ટમાં, તો પહેલાં કીધું હા મારી પાસે પરિપત્ર આવી ગયું અને કે નેક્સ્ટ ટર્મથી અમે આપીશું. તેમ પછી મેડમ જોડે ગયો તો મેડમે પણ એ જ કીધું, નેક્સ્ટ ટર્મથી અમે ફ્રીશિપ કાર્ડ કરીશું. પછી જે યોજના ઓલરેડી છે એ લાગુ કરવા માટે આપણે લડવું પડે છે. એ લોકોએ લડવું નહીં પડે. એમના માટે જેમ કે 10% આરક્ષણ આવ્યું તો સરકારે તાત્કાલિક લાગુ કરતી, ગુજરાત સરકારે વહેલી તકે લાગુ કરતી, અને જે ભરતી પહેલાં જાહેર થઈ ગઈ હતી, જેની તમે જોડતી ફીસ લઈ લીધી હતી એક વર્ષ પહેલાં, એ ભરતી આપણે રદ કરી દીધી, કારણ કે એની અંદર 10% વાળા છૂટી જતા હતા એમના લોકો. અને આપણા લોકો જેમની મતલબ ભરતી થવી જોઈએ એને કાપીને એલઆરડીની અંદર અત્યારે લોકો છોકરીઓમાંથી કાપીને અત્યારે લોકો નાખી ગયા છે. તો સિસ્ટમ તમારા કંટ્રોલમાં છે તો તમે આ કરી શકશો, સિસ્ટમ તમારા કંટ્રોલમાં નથી તો તમે આ નહીં કરી શકો. એક હજુ એક્ઝામ્પલ આપું અને પછી એના ઉપાયો પર આપણે વાત કરીએ. પીએચડીની વાત કરી લીધી આપણે, રોહિત ફોર્મ્યુલાની વાત કરી, તો એજ્યુકેશન બહુ ખાસ અગત્યનું છે. અને જે પીએચડીને આજે બધું બને છે એના પછી એમનો જે સૌથી મોટો રોલ છે ને અહીંયા આગળ છે, જે આપણે લોકો ક્યારેય ધ્યાન નહીં આપતા, અને બહુ લાંબા ગાળાનો રોલ છે. તમે જે ભણી રહ્યા છો એ સિલેબસ કોણ નક્કી કરે છે? એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નક્કી કરતું હોય છે, સીબીએસઈ બોર્ડ નક્કી કરતું હોય છે, બરાબર. ગુજરાતનું જે શિક્ષણ વિભાગનું બોર્ડ છે એ નક્કી કરતું છે. એ બોર્ડની અંદર કોણ હોય છે? એ બોર્ડની અંદર આ જ ડોક્ટર પીએચડી કરેલા લોકો હોય છે. હવે તમે ડોક્ટર પીએચડી કરેલા હશો જ નહીં, તમે બોર્ડમાં જ નહીં જાઓ, તમે સિલેબસ જ નક્કી નહીં કરી શકો.
બે દિવસથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરે છે કે ભારતનો તિરંગામાં જે ચક્ર છે એ કૃષ્ણનું ચક્ર છે, કારણ કે ત્યાં આરએસએસ વાળો પહોંચી ગયો છે અને એને બધું જે અશોક ચક્ર હતું ને એને કૃષ્ણનું ચક્ર લખી દીધું અને એને લખ્યું અને છોકરાએ વાંચ્યું અને નાના બાળકો એને સમજશે. તમે મોટા છો, હું મોટો છું, આપણામાં બુદ્ધિ છે, આપણે જાણીએ છીએ, તો આપણને ખબર છે કે અશોક ચક્ર છે, સમ્રાટ અશોકનું ચક્ર છે, કૃષ્ણનું ચક્ર નહીં. પણ જો આપણે નાના હોત, 6 વર્ષના હોત, 7 વર્ષના હોત, અને કોઈક આપણને એમ કહેત કે પેલું જે ચક્ર દેખાય છે એ કૃષ્ણનું છે, તો આપણે સાચું માનત કરી? આ કામ એ લોકો કરી રહ્યા છે કે તમે ડૉક્ટર, પીએચડી ના થાઓ, શિક્ષણ વિભાગમાં ના જાઓ, તમે સિલેબસ તૈયાર ના કરો તો તમે તમારા લોકોને એજ્યુકેટ નહીં કરી શકો. અને અમે જે ધારીશું ને એ જ તમને એજ્યુકેટ કરીશું. આપણે બધા લોકો બ્રાહ્મણોને ગાળો દઈએ છીએ, બ્રાહ્મણોએ આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, પાવરફુલ હતા, બરાબર, કોઈને શિક્ષણ ના આપ્યું. કોઈ દિવસ એવું વિચાર્યું કે બ્રાહ્મણો આટલા પાવરફુલ હતા તો એ રાજા કેમ ના બન્યા? એમણે તલવારો કેમ ના લીધી? એમણે કલમ લીધી. અમે ગ્રંથો લખીશું, અમે શાસ્ત્રો લખીશું, અમે વેદો લખીશું, અમે તલવાર નહીં લઈએ. તલવાર એમણે રાજા પકડે, લે રાજા તું તલવાર પકડને જા પેલા જોડે. અને પેલા રાજાને કહી દીધું કે ભાઈ તું બી જાણ, જો પેલાને પાછું બીજો બ્રાહ્મણ હોય એ બી એના માટે મુહૂર્ત કાઢે, આ બી એના માટે મુહૂર્ત કાઢે, બે બ્રાહ્મણોને પૈસા મળે, બે જણા લડે, આ મરે કે પેલો મરે, સમજો. તો પેલો રાજા મરી ગયો તો આ બ્રાહ્મણ ત્યાં, આ રાજા ત્યાં જે બધા બ્રાહ્મણને મારવાનો નથી, કારણ કે બ્રહ્મ અત્યારે 5 છે, બરાબર. અને પેલાના રાજ્યની અંદર આ રાજાનો જયારે રાજ્યાભિષેક થશે તો એને ટીલો કોણ કરશે? પેલો બ્રાહ્મણ કરશે. તો એણે કલમ પોતાની પાસે રાખી, કોને ક્યાં બેવકૂફ બનાવો, ક્યાં ઉલ્લું બનાવો, એ એણે પોતાની પાસે રાખી. કંઈ બી પ્રોબ્લમ થાય એટલે બધા એની પાસે દોડી જાય, ભાઈ મારા હાથ જોઈ આવો, મારા ગ્રહો જોઈ આવો, મારું કપાળ જોઈ આવો, અમારે ત્યાં છોકરી છે કે સારી છે કે ખરાબ છે, મારો છોકરો પેદા થયો કેવો થશે, અમારી જમીન કુંડળી જોઈ આપો, મારા રાજ જોઈએ, એમને કરવું, કરું કે ના કરું, મારે અત્યારે માંગણી કરવી છે, કરું કે ના કરું, અત્યારે મારે લડવા જવું છે, જવું કે ના જવું, બધું કરતા પહેલા એ બ્રાહ્મણને પૂછે. હવે સમજો કે તમારી પાસે કોઈ પાવર ના હોય, કોઈ પૈસો ના હોય, કશું જ ના હોય, પણ બધા તમને પૂછી પૂછી કરતા હોય, તો એનાથી મોટો પાવર કયો? હું તમને કહું કે ભાઈ પ્રકાશભાઈ, તમે એક સારું મુહૂર્ત કહો તો હું ચાલુ કરું બોલવાનું, અને તમારા સારા મુહૂર્ત હું ચાલુ કરું તો એ બધા તાળીઓ પાડો તો છેલ્લે પ્રકાશભાઈના 1000 રૂપિયા યાર, તમારું મુહૂર્ત સરસ બતાવી દો, એમાં કશું જ ના કરી લેણે, ખાલી મુહૂર્ત બતાવી 1000 રૂપિયા લઈ લીધા. આજ કામ બ્રાહ્મણ એમણે જ્ઞાન પોતાની પાસે રાખ્યું, અને આજે પણ એ જ કરી રહ્યા છે, જ્ઞાન પોતાની પાસે રાખી રહ્યા છે, શિક્ષણ પોતાની પાસે રાખી રહ્યા છે, અને બાકી બધાને દૂર કરી રહ્યા છે, ખાસ કરીને દલિતોને, કારણ કે દલિતો બ્રાહ્મણો જોડે સીધી ફાઇટ આવે છે. હવે ઉપાયો પર વાત કરીએ. મરાઠાવાડ યુનિવર્સિટી નામ સાંભળ્યું તમે લોકોએ? કેટલા સાંભળ્યો મને? એક. પાંચ પુસ્તક આપ્યા છે મેં માન્યવર કાશીરામના, તો મારા પરથી વાંચો અને એકબીજા પછી આપજો વાંચી વાંચી, બરાબર. તો મરાઠાવાડ યુનિવર્સિટી માટે નામ બદલવા માટે સંઘર્ષ થતો કે એનું નામ બદલીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી કરવો છે. 16 વર્ષ સંઘર્ષ ચાલ્યો. એ 16 વર્ષના સંઘર્ષમાં આપણા 23 છોકરા મરી ગયા અને કેટલાય રાઇટ્સ થયા, અને સવર્ણ અને દલિતો વચ્ચે એટલા બધા રાઇડ્સ થયા કે ગામડામાં જઈને લોકો માનતા હતા, અને ત્યાં મારે એટલા પાછા દલિત પેન્થરવાળા પાછા ટ્રક લઈને ત્યાં પહોંચી ગયા. અને પેલા 16 વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો. 16 વર્ષ પછી નામ બદલાયું. અને નામ કેમ બદલાયું? એ નામ એટલા માટે બદલાયું કે જ્યારે સંઘર્ષ ચાલુ હતો ને ત્યારે માન્યવર કાશીરામ ખરા એ ત્યાં આરપીઆઈની અંદર કામ કરતા હતા, કાર્ય કરતા હતા મુંબઈ. અને પછી એમણે જોયું કાં તો એક સીટમાં કોંગ્રેસ સાથે સોદો કરી લીધો, તો આપણે તો ક્યારેય સત્તામાં આવી જ ના શકીએ. એટલે પછી એમણે વિચાર્યું કે હવે આપણે અલગ પાર્ટી બનાવવી જોઈએ, એમણે અલગ સંગઠન બનાવ્યું. અને પછી એમણે પહેલાં તો સંગઠનથી કામ શરૂ કર્યું, બામસેફ બનાવ્યું, બામસેફથી બીએસ ફોરથી બીએસપીનો ડંકો યુપીની અંદર વાગવા લાગ્યો, પંજાબની અંદર વાગવા લાગ્યો. એટલે પછી એમણે જાહેરાત કરી કે આપણે હવે મહારાષ્ટ્રમાં પણ જઈએ છીએ. અને મહારાષ્ટ્રની અંદર એમણે મોટી જનસભા જાહેર કરી. એ જનસભામાં જાય
એના 15-20 દિવસ પહેલા મરાઠા યુનિવર્સિટીનું નામ ચેન્જ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નામ કરી દીધું. કારણ કે ત્યાં જે જાહેરાત કરવાના હતા કે હવે આંદોલન બંધ કરી દો, હિંસા બંધ કરી દો, આપણે સરકાર બનાવીએ અને તમે કહો એટલી યુનિવર્સિટી બનાવીએ. આનું તો નામ ચેન્જ કરીશું જ, પણ એ સિવાય તમે કહો એટલી બધી આપણે યુનિવર્સિટી બનાવીએ. એક યુનિવર્સિટી માટે થઈને 16 વર્ષ લડવું, 23 છોકરા ખોવા, આ તો ખોટો સોદો છે. એ પણ ખાલી નામ ચેન્જ કરવા માટે 16 વર્ષ તમે તમારી પાર્ટી માટે લડ્યા હોય. ગુજરાતની અંદર 16 વર્ષ આપણે લડીએ, આજથી આપણે નક્કી કરીએ કે 2020 છે બરાબર, 2036માં આપણે અહીંયા આગળ સત્તા લાવી છે, લાવી શકીએ કે ના લાવી શકીએ. તો 16 વર્ષ એ ખાલી નામ ચેન્જ કરવા માટે થોડા લડાય. માનવર કાશીનામે આ બુદ્ધિ આપી આપણને. એ યુપીમાં જેવી ગ્રોથ થઈ બરાબર, તો 89-88ની અંદર બાબા સાહેબની નોંધ લેવા લાગી. તમને જાણીને ખબર નહીં હોય, બાબા સાહેબને આપણે અત્યારે જે પણ જાણીએ છીએ ને, જેટલા પણ મહાપુરુષોને, એ ફક્ત અને ફક્ત માનવર કાશીનામે લીધે છે. બાકી કોંગ્રેસે તો બાબા સાહેબને દફન કરી દીધા હતા, એમનું નતું કોઈ સાહિત્ય મળતું, નતું એમની કોઈ યાદ થતી, અને એમને જે જન્મદિવસ પર જે રજા આપવાની એના ઉપર પણ કોંગ્રેસનો પેટમાં ચૂકવતી હતી. અને એમાંથી જે આંદોલન થયું, માનવર કાશીરામ જોડાયા, કારણ કે એમને રજા કેન્સલ કરી હતી, રજા રાખવા માટે જે આંદોલન થયું, અને પછી એમની આખું જીવન બદલાયું, નહીં સામાજિક ને પછી રાજકીયમાં આવ્યા. તો યુપીની અંદર BSPનું જેવું કદ વધ્યું બરાબર, ખબર પડી કે ભાઈ આ બાબા સાહેબના માનનારા લોકો છે. તરત જ એમને 1990ની અંદર બાબા સાહેબને ભારત રત્ન આપી. બાબા સાહેબને ભારત રત્ન એમને નહીં મળે, કે જો આજે નહીં આપીએ તો આ લોકો સત્તામાં આવશે અને એ લોકો આવશે અને આપણા ઉપર કલંક રહી જશે કે ભાઈ આપણે એમને આપ્યો નહીં. આજે તમે જુઓ કે 6 વર્ષથી ભાજપ છે, સાવરકરને ભારત રત્ન આપવાની વાત થઈ રહી છે. ભાજપની સરકાર છે તો ને, ભાજપની સરકાર નથી તો ત્યારે ક્યારેક કોઈ દિવસે અમે કીધું હતું કે ભાઈ સાવરકર રત્ન ભારત રત્ન આપો. આજે એમની સરકાર છે તો રસ્તામાં ચાલતા કોઈને પણ પકડી પકડીને ભારત રત્ન આપી શકે. એ ક્યારે સરકાર હોય ત્યારે, તમારી સરકાર ના હોય તો તમે એક 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 મુદ્દા ઉપર લડતા લડતા તમે થાકી જાઓ. તો આનો ઉપાય જ આ છે, આપણી લડત જે કરીને સિસ્ટમ સામે છે, કોઈ વ્યક્તિ સામે નથી. તમે મોદીને ખતમ કરી દો, અમિત શાહને ખતમ કરી દો, એને રિપ્લેસ કરનારા લોકો છે. આના પહેલા આપણને આનંદીબેન ખરાબ લાગતી કે વિજય રૂપાણી આવી ગયા છે, વિજય રૂપાણી જવું જવું થઈ ગયા છે, એ જતા રહેશે એનાથી ખરાબ માણસ આવશે અને પ્યોર કટ્ટર RSS આવશે. અત્યારે તો તમને એવું લાગે કે ચાલો વિજય રૂપાણી થોડા નબળા છે, કે હિન્દી બોલતા નહીં આવડતું, પણ નવો જે આવશે ને એને હિન્દી બોલતા આવડતું હશે. અને એ બહુ સારી રીતે આ બધા આંદોલનો કચડી નાખશે, દબાઈ જશે અને મતલબ ફિલમ ગુજરાશે. તો વ્યક્તિઓ જોડે આપણી લડાઈ નથી, આપણી લડાઈ સિસ્ટમ સામે છે. ભાજપ કાઢીને કોંગ્રેસ લાવશે તો ફાયદો નહીં થાય, કારણ કે આપણી જે જમીનો અત્યાર સુધી મળી નહીં ને કોંગ્રેસના રાજમાં નહીં અપાઈ. એ વખતે ફળવાઈ ગઈ હતી પણ હજુ સુધી નહીં આપી, એને પછી ભાજપ આવી તો ભાજપ એવી નહીં આપી. કોંગ્રેસના રાજમાં એટલા બધા અત્યાચારો હતા કે 89ની અંદર SC ST એક્ટ લાવવો પડે. દેશ આઝાદ થયો, બંધારણ લખાયું, તેની અંદર SC ST એક્ટ નહોતો લખેલો, એની અંદર નાગરિક હક સંરક્ષણ ધારો લખેલો હતો. પણ એ કાયદો આવ્યા પછી પણ દલિતોનું પ્રોટેક્શન ના મળ્યું, હત્યા ઉપર હત્યા થઈ અને એટલી હદ વગરની હત્યા થઈ કે પછી એક અલગથી કાયદો લાવવો પડ્યો, એટ્રોસિટી એક્ટ, જેને આપણે SC ST એક્ટ તરીકે ઓળખીએ છીએ, 89નો છે. તો 89 સુધી પ્રોટેક્ટ કરવામાં કોણ કેન્સલ ફીલ કર્યું? કોંગ્રેસ ગઈ અને એના પછી ભાજપ ગઈ. હવે તમે એમ કહો કે કોંગ્રેસે ભાજપે કશું નહીં કર્યું, હવે લેફ્ટ ના લાગી ગયું. તો લેફ્ટ જેટલા જેટલા રાજ્યોમાં સત્તા ભોગવી ચૂકી ને, તમે એને ત્યાં ચેક કરો કે ત્યાં શું દલિતો પર અત્યાચાર બંધ થઈ ગયા, દલિતોના અત્યાચારમાં ઘટાડો આવ્યો. એ લોકો વાત કરે છે કે અમે વર્ગ સંઘર્ષ અને જાતિ સંઘર્ષ બે સાથે અમે એક સાથે લડીશું. અમે અમીર ગરીબના ભેદ સાથે પણ લડીશું અને જે જાતિઓ જાતિઓનો ભેદ છે એની સામે બી લડીએ. તો પહેલી વાત છે અમીર ગરીબનો ભેદ. આપણા ભારતની અંદર અમીર ગરીબનો ભેદ ક્યાં છે? એક અમીર પાટીદાર ગરીબ પાટીદાર સાથે શું ભેદભાવ કરે છે? એક અમીર બ્રાહ્મણ ગરીબ બ્રાહ્મણ જોડે શું ભેદભાવ કરે છે? ગરીબ બ્રાહ્મણ એમ કે તો અમારી સોસાયટી નાઈસ, અમે અમીરો છીએ. પાટીદાર સમિટ થયું તો એની અંદર એવું થોડા કે ભાઈ તું નાનો અથવા મધ્યમ કદનો ધંધાવાળો છે એટલે મારા કરોડપતિઓના તું બાજુમાં સ્ટોલ ના લગાવીશ. ત્યાં તો પાટીદાર તરીકે સ્ટોલ આપે છે ને, તો બધા પાટીદારો મળે. બ્રાહ્મણ જયારે સબમિટ કરે તો બધા બ્રાહ્મણોને આપે છે.
ત્યાં અમીર ગરીબનો ભેદ નહીં જોતા. આજે તમે જુઓ કે જેટલા 100 ટોપ 10 તમે જે લોકો જે લોકો 1000 કરોડ ની લોનો માફ થાય છે એમનું લિસ્ટ બનાવો. બેંકોના જે બધી મોટી મોટી બેંકો છે બરાબર, એના બોર્ડ મેમ્બરોનું તમે લિસ્ટ બનાવો. બ્રાન્ચ જે મોટા મોટી મોટી બ્રાન્ચોના જે મેનેજરો હોય એમનું લિસ્ટ બનાવો. નાણામંત્રી અત્યાર સુધી જેટલા થઈ ગયા એનું લિસ્ટ બનાવો. નાણા સચિવો જેટલા થઈ ગયા એનું લિસ્ટ બનાવો. જે લોકો લોનો એપ્રુવ કરે છે એનું લિસ્ટ બનાવો છો, અને જે લોકો લોન માફ કરે છે એનું લિસ્ટ બનાવો. 95% સમણ લોકો છે, સમણ હિન્દુઓ છે. તો અમીર ગરીબનો ભેદ ક્યાં છે? બધા સમણો છે. જો અમીર ગરીબનો ભેદ હોત તો કરોડપતિઓ, કરોડપતિ તો દલિતો બી છે, કરોડપતિ મુસલમાનો બી છે. આદિવાસીમાં તમે ગોધો તો 4-5 કરોડપતિ મળી રહે તમને. એ તમને ઓબીસીમાં બી મળે, ઓબીસીમાં 1.5 કરોડપતિ. તેમ છતાં ઓબીસી, દલિત, આદિવાસીનો માઇનો આ 4 લોકો જે કરોડો રૂપિયાના જે વહીવટો ખરા ને એની અંદર ક્યારેય સામેલ કરવામાં નહીં આવતા. તો અમીર ગરીબનો ભેદ ક્યાં? ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે પૈસા લઈને ભરતી થાય છે બરાબર, પૈસા લઈને પેપર ફૂટે છે. તમે એ લોકોના નામ વાંચો. દલિતોને એ લોકો પૈસા આપીને પેપર નહીં ફૂટે. દલિતોમાં છે 2-5 લાખ રૂપિયા ખર્ચી પેપર ખરીદનારા લોકો છે, 5 લાખ આપીને 10 લાખ આપીને ડીવાયસી બનનારા લોકો બી છે, પણ કોઈ તમારા પૈસા નહીં લેતા. એ ભ્રષ્ટાચારની અંદર પૈસા લેવામાં પણ જાતિ જોવે. આ બાજુ બનાસ ડેરીમાં જાઓ અને એના સ્ટાફનું લિસ્ટ બનાવો, કઈ જાતિના લોકો છે. અમીર ગરીબો તો બધા અમીરો હોત ને ત્યાં, એક જ જાતિના લોકો કેમ દેખાય છે ત્યાં? તો ભારતની અંદર અમીર ગરીબ જેવો ભેદ જ નથી, એક જાતિગત ભેદ છે. જાત અમીરોમાં પણ જાતિઓ છે, ગરીબોમાં પણ જાતિઓ છે. અમદાવાદની અંદર જેટલી ઝૂંપડપટ્ટી, લગભગ 64 ઝૂંપડપટ્ટીઓ છે. તમે ઝૂંપડપટ્ટીની અંદર એક બ્રાહ્મણની ઝૂંપડપટ્ટી શોધી કાઢો, એક વાણિયાની ઝૂંપડપટ્ટી શોધી કાઢો, એક રાજપૂત ક્ષત્રિયની ઝૂંપડપટ્ટી શોધી કાઢો, નહીં મળે તમને. પણ ઝૂંપડપટ્ટીની અંદર તમને એસસી મળશે, એસટી મળશે, માઇનોરિટી મળશે, ઓબીસી મળશે. તો અહીંયા આગળ અમીરી અને ગરીબી એ જાતિગત છે, એ આર્થિક આધારે નહીં. અને સામ્યવાદીઓ તમને જય ભીમ નીલા સલામ કરીને લાલ સલામ બોલાઈ જાય છે, અને સામ્યવાદનો ઝંડો પકડાઈ જાય છે. જ્યારે એમની પાસે જ્યાં જ્યાં સત્તા છે, આજે મેં જે પોસ્ટ કરી છે, અમે કેરળની વાત કરી છે, કેરળની અંદર એની પાસે ભયંકર સત્તા છે. આપણે જોયું ને મોદી ગો બેક, મોદી ગો બેક, એનું કારણ એ છે કે ત્યાં સામ્યવાદીઓની જબરજસ્ત પકડ છે. ત્યાં રવિશકુમારની પોસ્ટ છે 15 જાન્યુઆરીની, એની વોલ ઉપર જઈને ચેક કરી જોજો, એના પેજ ઉપર જઈને, કે ત્યાં એમનું જે સંગઠન છે એસએફઆઈ, એસએફઆઈ નહીં, શું નામ હતું, એસએફઆઈ છે ને, હા એસએફઆઈ, એમનું સંગઠન જે છે એ એમની સાથે જે અસંમત હોય એના માટે અલગથી ટોર્ચર રૂમ રાખે છે કોલેજમાં. મતલબ તું મારી સાથે સંમત નથી, જે ભીમ નહીં બોલતો, ચાલો અંદર આવી જાય, હું તો ટોર્ચર કરું. આવું તો આપણે ક્યારેય નહીં, આવું તો એબીવીપી વાળા બી નહીં કરતા, પણ એ લોકોએ કોલેજોની અંદર આવીને ટોર્ચર રૂમ બનાવેલા છે. અને આવો એક જજનો રિપોર્ટ છે, દાવો નથી, હોય રિપોર્ટ છે. આ દાવો અલગ વસ્તુ હોય ને રિપોર્ટ અલગ વસ્તુ હોય, રિપોર્ટ તથ્યો ઉપર હોય. તો જજનો રિપોર્ટ છે. તો જે એમની પાસે પાવર છે ત્યાં એ લોકો શું કરી રહ્યા? સિંગુરમાં એમની પાસે પાવર હતો, એમણે આદિવાસીની જમીન જબરજસ્તી ટાટા નેનો આપી દીધી, ત્યાં ખેડૂતોની કતલેઆમ ચલાવી, મીડિયાને જેમ અત્યારે કાશ્મીરમાં મીડિયા નહીં જવા દેતા ને, એ જ રીતે સિંગુરમાં મીડિયા નહોતા જવા દેતા. એની સામે સૌથી લાંબા ઉપવાસ મમતા બેનર્જીએ કર્યા, એની મમતા બેનર્જીએ ઉપવાસ કર્યા અને પશ્ચિમ બંગાળ જગાડ્યું. એના પછી મમતા બેનર્જી મુખ્યમંત્રી બની, ટાટા નેનો ત્યાંથી પ્લાન્ટ શિફ્ટ કરીને એંગલ લાવવું પડ્યું, નાખવા માથે પડ્યો. અને ત્યાંથી રતન ટાટા અને અમિત શાહ ભાઈ મોદીની દોસ્તી થઈ ગઈ, જે કાલે રતન ટાટાએ નિભાઈ બી કરી, બધું સારું થઈ જશે વિશ્વાસ રાખો સરકાર. તો સામ્યવાદીઓની સરકાર જ્યાં જ્યાં બની ત્યાં એમણે ગરીબો માટે કાંઈ નથી કર્યું, ભૂમિ પીવડા માટે બી કાંઈ નથી કર્યું. કર્યું હોત તો સિંગુરમાં ખેડૂતો પાસેથી જમીનો ના છે. અને આજે ગુજરાતમાંથી તમને કોઈ સમજાવે કે સામ્યવાદી સરકાર આવશે તો બધાને જમીનો મળી જશે, કે બધા અમીર ગરીબનો ભેદ ખતમ થઈ જશે, જાતિ જાતિનો ભેદ ખતમ થઈ જશે. હા જાતિ જાતિ પર નહીં આવે, હું કહું છું ને એટલા માની ના લઈએ કે ભાઈ કૌશિકભાઈ આ કીધું છે તો બધું સાચું છે. ગૂગલ પર જઈને ચેક કરજો, તમારા જેટલા સોર્સિસ હોય ને એની જોડે વાત કરજો,
કોઈ સામ્યવાદી તમારો દોસ્ત હોય, કોઈ લેફ્ટિસ્ટ હોય, કોઈ એબીવીપી વાળો હોય, બીજેપી વાળો હોય, તેને મળીને પૂછજો કે ભાઈ સાચું છે કે નહીં. લેફ્ટના જેટલા સંગઠનો છે બરાબર, લેફ્ટની જેટલી પાર્ટીઓ છે, એના ટોપના હોદ્દાનું લિસ્ટ બનાવો કે એમની કોર કમિટી કોણ કોણ છે, એમાં કેટલા દલિતો છે, એમાં કેટલા આદિવાસીઓ છે, કેટલા ઓબીસી છે. મોટા ભાગના જે સંગઠનો છે લેફ્ટના, એમાં પણ સવર્ણ હિન્દુઓ જ છે, અને સવર્ણ હિન્દુઓમાં બી બ્રાહ્મણો જ છે. જે તમે બીજેપી કોંગ્રેસમાં જુઓ છો ને સ્ટ્રક્ચર, કાસ્ટ સિસ્ટમ, એ જ કાસ્ટ સિસ્ટમ લેફ્ટમાં પણ છે. હવે જો લેફ્ટની જેટલી વિચારધારા, જેટલી પાર્ટીઓ છે, એ પોતે પોતાની પાર્ટીની અંદર જાતિવાદ દૂર નહીં કરી શકતી, તો આ દેશમાંથી તો જાતિવાદ ક્યાંથી દૂર કરશે? એટલે લેફ્ટવાળા જે વાત કરી રહ્યા છે કે અમે જાતિ સંઘર્ષ કરીશું, અથવા અમે વર્ગ સંઘર્ષ કરીશું, અમે ગરીબનો સંઘર્ષ કરીશું, આ બંને બાબતે લોકોના બેંકો બનાવી રહ્યા છે. એ એકચ્યુઅલી આ એવું કશું કરવાનું નથી. બાબા સાહેબનું એક નાનું એવું પુસ્તક છે 40 પાનાનું, ગૂગલ પર સર્ચ કરશો તમને હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં મળી જશે. ગુજરાતીમાં આપણે કરીશું પણ અમે કદાચ 6-1 મહિના નીકળી જશે. એનું નામ છે બુદ્ધ અને કાર્લમાર્ક્સ. બુદ્ધ અને કાર્લમાર્ક્સની સરખામણી છે કે બુદ્ધની વિચારધારા શું છે અને કાર્લમાર્ક્સની વિચારધારા શું છે. બાબા સાહેબે બુદ્ધની વિચારધારા અપનાવી અને બૌદ્ધિસ્ટ બન્યા, અને કાર્લમાર્ક્સની વિચારધારા કેમ ના પાડે છે, કેમ સામ્યવાદ અપનાવવાની ના પાડે છે દલિતોને કે આખા ભારતને, ખાલી દલિતોને જ નહીં ભારતને પણ સામ્યવાદ કેવી રીતે નુકસાનકારક છે, એની વાત એની અંદર એમણે કરેલી 40 પાનાનું છે. ગૂગલ પરથી તમે સર્ચ કરશો તો લેફ્ટ પણ દલિતો માટે કે ભારત માટે ફાયદાકારક નથી, એ સમાવેશી વિચારધારા વાળું નથી. ઉપાયોમાં એઝ અ સ્ટુડન્ટ અને એઝ અ દલિત આપણી લડાઈ છે ને વર્ષોની લડાઈ છે, આ એક દિવસનો સિસ્ટમ નહીં થાય. બરાબર, છેલ્લી 5 મિનિટમાં હવે વાઇન્ડ અપ કરું છું. એમ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, એના તમે જિંદગી પર યાદ રાખજો કામ લાગશે. એક દિવસમાં ખતમ નહીં થવાનું. હું મારી જિંદગીનો ગોલ એટલો બનાવ્યો છે કે સ્વગત પબ્લિકેશન હેઠળ લગભગ દરેક પુસ્તક ગુજરાતીની અંદર પબ્લિશ થાય અને પબ્લિકેશન પાર્ટીથી આખા ગુજરાતમાં સ્પ્રેડ થાય, મળી શકે એવું કામ કરવું છે. આ મારી જિંદગીનો ગોલ આટલો જ છે. વાંચનારા વાંચશે, ક્રાંતિ કરનારા ક્રાંતિ કરશે, સરકાર બદલનારા બદલશે, સંગઠન ચલાવનારા સંગઠન ચલાવશે. આટલી મારી લાઈફનો આ એક ગોલ છે. આવો તમારી લાઈફનો એક ગોલ હોવો જોઈએ. બધાએ પોતાની લાઈફની અંદર એક નાના નાના ગોલ કરવા જોઈએ કે મોટા મોટા કરવા જોઈએ, પણ તમારી લાઈફના ગોલ બનાવો. આ 10 દિવસ 15 દિવસ 4 વર્ષ 5 વર્ષમાં થાય એવું નથી. બાબા સાહેબને દફનાવતા દફનાવતા કોંગ્રેસવાળાને લગભગ 30 વર્ષ નીકળી ગયા હતા, અને એમને પાછા જીતતા કરતા કરતા 14-15 દિવસ કાશીરામમાં નીકળી ગયા હતા. તો એક દિવસમાં, 2 વર્ષમાં 5 વર્ષમાં કશું ના થાય. એઝ અ સ્ટુડન્ટ ભણવા ઉપર ધ્યાન આપો, કારણ કે તમે સમાજના એક અંગ છો અને સમાજ તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમે સારામાં સારું ભણશો, તમે ડૉક્ટર બનશો, એન્જિનિયર બનશો, પીએચડી સ્કોલર થશો, એક્સ થશો, વાય થશો, ઝેડ થશો. તો કાલે ઉઠીને અમે કહી શકીએ કે ખબર મેસેજ ફરતો હતો પાટીદાર આંદોલન બરો કે કસે પડો, પાટીદાર આંદોલન પછી કે સીએની અંદર કોઈ દલિત નહીં હોતું કારણ કે ત્યાં આરક્ષણ નહીં હોતું, અને પછી એ જ વર્ષે જે લિસ્ટ બહાર પડી એમાં 10 દલિતોના ટોપમાં હતા. બરાબર, તો એ 10 દલિતો હતા ને એમના લિસ્ટ સાથે પછી મેં સ્પ્રેડ કર્યું. અમે સીએમાં પણ કહીએ છીએ જે આરક્ષણ નહીં હોતું, તો એ જવાબ હું ક્યારે આપી શક્યો કે જ્યારે 10 સીએ મારા નીકળ્યા ત્યારે. તો તમે લોકો છે ને એ 10 વાળા છો, તમારામાંથી જ કોઈ ડૉક્ટર થવાનું છે, એન્જિનિયર થવાનું, પીએચડી સ્કોલર થવાનું છે, ફિલ્મ મેકિંગમાં જાઓ કે XYZ પણ ફિલ્ડમાં જાઓ, ત્યાં તમારું બેસ્ટ કરો અને તમને જો સમાજ કે ભાઈ અમારા સમાજમાં આ પણ છે, અમારા સમાજમાં ફલાણો પણ છે, અમારા સમાજમાં ઢીકણો માણસ પણ છે. આજે જો આજે આપણી પાસે પબ્લિકેશન નથી હોય એટલે હતા તો ખરા, પણ સ્થાયી પબ્લિકેશન આપણી પાસે જ નથી, બધાથી જોઈએ એટલા પુસ્તકો મળી રહે. તો આજે સમાજની અંદર બધા કહી શકે કે ભાઈ શરૂઆત પબ્લિકેશન આપણી પાસે એક છે. તો તમને જો કોઈ કહેવું જોઈએ કે અમારી સમાજની અંદર આ એક વ્યક્તિ છે, અને ત્યાંથી તમે લાભ અપાવો. તમે પોલીસમાં જાઓ તો પોલીસમાં બી સારો હોદ્દો લો, જીપીએસસી પાસ કરો, યુપીએસસી પાસ કરો, ત્યાં પણ તમે જે ફિલ્ડમાં જાઓ તમને જિલ્લો આપે તો જિલ્લાની અંદર કરો, તાલુકો આપે તો તાલુકાની અંદર કરો, એટલા એરિયા પૂરતું તો તમે એટલું જ ગ્રાઉન્ડ સાચવી લેશો ને. તો એજ્યુકેશન પર વધારે ધ્યાન આપો, ભણવાની સાથે આ મહાપુરુષોના જે પુસ્તકો ખરા ને એ વાંચો,
એમાંથી તમને પ્રેરણા મળશે અને વધારે વાંચવાની પ્રેરણા મળશે. તમને શરૂઆતમાં કદાચ કંટાળો લાગે, પણ તમારી ક્યુરિયોસિટીને જાળવી રાખો, તમારી જિજ્ઞાસા કરી ને એ તમને આગળ વધારશે. તમારી જિજ્ઞાસા ખતમ, તમે માનવાનું શરૂ કરી દીધો કે ભાઈ ગણપતિ દૂધ પીવે છે અને ચમચી અડાડી દૂધ પી લીધું, તો પછી તમે માનવાનું શરૂ કરી દેશો. જો તમારા જિજ્ઞાસા છે તો તમે જોશો કે ચમચી અડાડી ને નીચેથી દૂધની ધાર નીચે જાય છે અને રેલો આ મંદિરની બહાર નીકળી. એટલે તમારી જો જિજ્ઞાસા ચાલુ છે તો તમને વાંચવાનું ગમશે, સમજવાનું ગમશે અને બધા પ્રશ્નોના ઉકેલ મળશે. ક્યારેય ફ્રસ્ટ્રેટ થાય જેમ કે એવો સમય આવતો હોય છે, મારી જિંદગીમાં 3 વખત આવી ગયા હોય અને ઘણા મિત્રોને જિંદગીમાં આવતા હોય છે, તો મિત્રો જોડે વાત કરવાની, જે ક્લોઝ હોય ને એની સાથે શેર કરવાનું. મારો નંબર જાહેર જ છે, તમે કોઈની પણ પાસેથી લઈ શકો, છેલ્લી બાજુમાંથી લઈ લેજો, મને બી ફોન કરી દેજો. મારે વર્ષે 2-3 લોકોના આવા ફોન આવતા હોય છે કે જે મને સોશિયલ મીડિયાથી ઓળખતા હોય, કે ત્યારે અભાવ થઈ ગયું, મને મરવાની ઈચ્છા થઈ ગઈ છે, હવે લાઈફમાં કશું નહીં રહ્યું, ફરવાનું નહીં રહ્યું, અને મેં 1.5 કલાક એમની જોડે વાત કરીને ખાલી સાંભળે જ હોય છે, તો પણ એમને સારું લાગે છે અને એમને રિલેક્સ બી થાય છે અને એમને રસ્તા બી મળે છે. અને જે આત્મહત્યાવાળું જે કરું ને, ત્યાં તો મને બધા 3 વખત એવી મારી સિચ્યુએશન આવી ગઈ પહેલાં, તો એ એક સમય પૂરતી હોય છે. કારણ કે આપણું લક્ષ્ય ખરું એક જ જગ્યા હોય, ભણવું 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 કે ફલાણું ફલાણું, અને એવું લાગે કે આ લક્ષ્ય એચિવ નહીં થાય ત્યારે આપણને એવું લાગે કે જિંદગી ખતમ. પણ જિંદગી એટલે એટલું નથી. હું મારી જિંદગીની વાત કરું તો મને આજથી 10 વર્ષ પહેલાં નથી ખબર હું આગળ પહોંચવાનું, ઇવન 3 વર્ષ પહેલાં બી નથી ખબર. મેં પહેલું પુસ્તક લખ્યું ત્યારે મારા મગજમાં નહોતું કે મારે પબ્લિકેશન શરૂ કરવું છે. મારું પહેલું પબ્લિકેશન મેં લખ્યું હતું ગુજરાત નાગરિક અધિકાર આંદોલનના નીચા હેઠળ, કારણ કે વખત બધું આંદોલન ચાલતું હતું ને, એટલે આંદોલન નામે એક સંગઠન બનાવ્યું અને સંગઠનના નામે બુક છાપી. તો 3 વર્ષ પહેલાં મને બી નથી ખબર કે હું પબ્લિકેશનમાં આટલો વધીશ. 1 વર્ષ પહેલાં મને બી નથી ખબર કે લોકો મને પત્રકાર તરીકે આટલું બધું ઓળખતા હશે. અને આથી 6 મહિના પહેલાં મને નથી ખબર કે હું રોજ આર્ટિકલ લખીશ અને રોજ લોકો વાંચશે. તો જિંદગી ખરે ને એ બહુ બધી સંભાવનાઓથી ભરેલી છે. બાબા સાહેબના શબ્દોમાં કહું તો માણસ એ અસંખ્ય સંભાવનાઓથી ભરેલો છે. તમે એને કોઈ કાસ્ટમાં, કોઈ ધર્મમાં કે કોઈ જગ્યાએ ફિટ ના કરી શકો. તમારે એને ઓપન રાખવું પડે અને આપણે બી ઓપન રહેવાનું છે. આજે તમે શાહી છો, કદાચ મહિના પછી શાહી નહીં હોય. જો તમે આજનો એક આર્ટિકલ વાંચ્યો હોય તો જે છોકરી છે આપણી જીએન વડી પ્રેસિડેન્ટ છે, આઈસી ઘોષના માતા પિતાએ કીધું કે અમને નથી ખબર તમારી છોકરી આટલી બધી શાહી શાહી છે, હવે કે લાગતી જ નથી કે એમ, કે બિંદસ ટીવી અમે બોલે છે. એટલે જે છોકરી ઘરમાં શાહી હતી, શરમાળ હતી, એ આજે બોલે છે ને આખો દેશ એને સાંભળે છે. તો જિંદગી છે ને અસંખ્ય સંભાવનાઓથી ભરેલી છે. એની અંદર નાની મોટી ઘટનાઓ થાય તો નિરાશ નહીં થવું, ખતમ કરવા વિચારવું નહીં. કંઈ પણ થાય તમારા ખાસ મિત્રો એને ફોન કરજો, એની જોડે વાત કરજો, મને ફોન કરજો, માતા પિતાને વાત કરજો, અને સમયમાંથી આપણે બહાર નીકળી જઈશું. ખાસ કરીને આપણે બ્રેકઅપ થાય ત્યારે બહુ થતો હોય, સમ દિલ તૂટી ગયું છે, હવે છોકરા આપણને મામા કહેશે. મને બી થયું હતું, હું 6 મહિના રડ્યો હતો અને મેં તમારું પાછળ લાગે છે કે ના ચાલો સારું થયું, કારણ કે જો લગ્ન કર્યા તો કંઈક નવો પ્રોબ્લેમ હતો. કારણ કે મારી ક્યારેક ક્યારેક અત્યારે વાત થાય છે, ખબર પડે છે કે ત્યાં કેવા ગજિયા ચાલે છે, હવે ફીલ ગુડ કરે છે કે બચી ગયો, 6 મહિના રડ્યો, સારું થયું, નહીં તો જિંદગીમાં રડવું પડે. તો એ એવો સમય આવતો હોય છે આપણી કરિયરમાં, આપણી જિંદગીમાં, પણ એ સમય ઘણો પસાર કરવાનો હોય, અને એ સમય પસાર કરશો ને પછી તમારો સમય આવશે, બરાબર. તો ક્યારેય છે ને રોહિત ચોગલાની જેમ આત્મહત્યા કરવાના વિચારે, જો આ રોહિત ચોગલા જીવ્યો હોય બરાબર, તેના માટે બધા લડત, બીજા સંગઠનો બી લડત, બીજા સંગઠનો બી લડત, બરાબર. કદાચ એને પાછો લઈ લીધો હોય, કોર્ટની અંદર એમણે રજૂઆત કરી તો કોર્ટમાંથી પણ એમને મળી ગયું હતું. આખા બધી લડત તો સિસ્ટમ સામે છે ને, બધું સિસ્ટમ જીતી ગઈ. સિસ્ટમે ભેગા થઈને કીધું કે રોહિત વિમલા બધાને પતાવી દીધું, આમાં આપણી હાથ પર. રોહિત વિમલા લડત, જીતત અને PhD કરત તો એ આપણી જીત હોત. બાબા સાહેબનો વિચાર કરો, રોહિત વિમલાને આટલા વર્ષે તકલીફ પડે તો 100 વર્ષ પહેલા બાબા સાહેબને કેટલી તકલીફ પડી હશે. જા તું બહાર બેસ, આજે આપણને એમ કે હું આ બધાને ગણાવીશ, તું એકલો ઉભો ત્યાં બહાર બેસ અને ત્યાંથી પણ આપણે બેસી બહાર, આવું અપમાન કોણ સહન કરે? પણ બાબા સાહેબે સહન કર્યું અને ક્લાસની બહાર બેસી મળ્યા. રોજ અપમાન, રોજ બેસવાનું, રોજ ભણ્યા. એ ભણ્યા તો આટલે પહોંચ્યા, એટલે પહોંચ્યા તો આપણે આટલે છીએ. એટલે તમારી સાથે જે પણ કંઈ થાય છે ને ભવિષ્યમાં પણ ક્યારેય થાય, તે અપમાનનો બુટડો બી જવાનો અને એને તમારા લેખનમાં વિચારોમાં ઉતારો.
તો મારી સાથે થયું ને કે આગળ તો નહીં થવાનું અને એના સિસ્ટમથી રિપ્લેસ કરો. બરાબર, તો આ સાથે મારી વાત વિરામ મૂકું છું અને કોઈને કંઈ પૂછવું હોય આજે આજે વાત કરી બાબતે તો પૂછી શકે. કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય કે ગમે પ્રશ્ન હોય, ગમે તે પ્રશ્ન હોય, કોઈ પૂરક પ્રશ્ન હોય. ભણવા સિવાયનું મેગેઝિન પેપર કે બધું કેટલા લોકો વાંચે છે? જે લોકો વાંચે છે ને, જે લોકો નહીં વાંચતા બધું સાંભળે, બાબા સાહેબે ઘણા ક્રાંતિ વિચેદ પુસ્તકમાં લખ્યું છે. આમ બહુ સરસ લઈને આ મને બહુ ટચ કરી ગયું છે. મને જે મને બધું મને બહુ કંટાળો આવે. હું પેપર એટલું વાંચતો હતો પણ આ પુસ્તકો વાંચવું મારું કામ નહીં. અને ખાસ કરીને બાબા સાહેબના લખાણો, એમના 10-15 પાના વાંચું તો મગજ એટલું થાકી જાય કે ના પૂછો વાત. મેં મારી જિંદગીમાં ક્યારેય 20 પાના બાબા સાહેબના પુસ્તકના વાંચ્યા નહીં અને 200 પાનાનું પુસ્તક પૂરું કરતા 2.5 મહિના 3 મહિના મેં લગાડ્યા છે. એટલે મને બી વાંચવાનું નહીં ગમતું. પણ બાબા સાહેબનું વાક્ય છે કે કોઈ પણ સમાજનો બુદ્ધિજીવી વર્ગ નક્કી કરે છે કે તે સમાજનું ભવિષ્ય શું હશે. કોઈ પણ સમાજનો બુદ્ધિજીવી વર્ગ નક્કી કરે છે કે તે સમાજનું ભવિષ્ય શું હશે. ફોર એક્ઝામ્પલ, હું તમારા બધાને નેતા હોઉં, બરાબર, અને હું તમને બધાને સમજાવું, જેમ કે મેં તમને આ બહુજનની વાત સમજાય, હું તમને લાલ સલામ સમજાવું તો, અને ચાલો બધા સામે વાત માં તમે બધા તમારા પિતા 10-15 જણા માની બી જાય, તો તમારું આજે સમાજનું ભવિષ્ય કોણે નક્કી કર્યું? જે બુદ્ધિજીવી માણસ હોય છે સમજાવતો હોય એને નક્કી કર્યું. આપણે ત્યાં જે કટાર લેખકો છે કે પુસ્તકો લખનારા લોકો છે, એ લોકો તમારા વિચારો બદલી રહ્યા છે, તમારા વિચારોને વાળી રહ્યા છે. તો એ જ રીતે જે લોકો વાંચી રહ્યા છે, સમજી રહ્યા છે અથવા અત્યારે નથી કરતા, તો થોડું થોડું ચાલુ કરજો. તમે નક્કી કરશો કે તમારું સમાજ કઈ દિશામાં જશે. તમે તમારા ઘરની અંદર સૌથી અંદર ભણેલા છો અને તમે જે દિવસે કહેશો ને કે ભાઈ આ નિયોજ વિવજ ખોટું છે, આ યજ્ઞ વજ્ઞ ખોટા છે, તો તમારી પાસે પેલા લોકો માનશે. કેમ? કારણ કે ભાઈ આ ભણેલો છે, છોકરો છો, હોશિયાર છે, ડૉક્ટર કરેલું, ફલાણું કરેલું છે, આટલું ભણેલું, BSc થયેલો છે, ગ્રેજ્યુએટ થયેલો છે, એટલે કે આચું હોય. તો તમે તમારા ઘરના બુદ્ધિજીવી માણસ છો. તમારા સોસાયટીની અંદર કોઈ ડૉક્ટર થયેલો હોય તો લોકો એના બધા માનતા, હા સાહેબ સાહેબ આવો આવો બેસો બેસો, અરે મારા આવો પ્રશ્ન છે, શું કરીએ અમે, તો બધા એમને પૂછતા હોય. અને પેલો ભાઈ જે રસ્તો બતાવવાની એમ કે ભાઈ ચલો કોંગ્રેસ વાળાને મળવા જઈએ, તો બધા કોંગ્રેસને પણ મળવા જાય. કોઈ એમ કે કલેક્ટરને મળવા જઈએ, તો કલેક્ટરને મળવા જાય. કારણ કે બુદ્ધિજીવી માણસ રસ્તો બતાવે છે. તો એઝ અ યુથ તમે તો હજુ શીખી રહ્યા છો, વાંચી રહ્યા છો, તમે જો વધારે વાંચશો નહીં કરશો ને તો સમાજને રસ્તો બતાવશો. નહીં વાંચો તો રસ્તો નહીં બતાવો. અને જે પણ 4-5 લોકો વાંચી રહ્યા છે, બાબા સાહેબનું ના બધું સાહિત્ય વાંચો, થોડું થોડું વાંચો, નાના નાના પુસ્તકો વાંચો. અને કોઈ આ કોઈ સિલેબસ નથી. પેલું હોય છે ને 1 વર્ષમાં આટલું વાંચવાનું, 6 મહિનામાં આટલું વાંચવાનું, આ સિલેબસ નથી. જ્યારે સમય મળે ત્યારે વાંચવાનું, જ્યારે રસ પડે ત્યારે વાંચવાનું. એવા મેગેઝિન બંધાવો કે જે આપણા કામના હોય, એવા પુસ્તકો લાઈન મૂકી રાખો. એવા પણ પડી જશે, 1 દિવસ 2 દિવસ 10 દિવસ 5 દિવસ એમ અત્યારે 5 આપું છું, કદાચ 5 જણા વાંચશે. પછી રૂમમાં પડી જતો રોજ નજરમાં તો આવશે ને, કાશીરામ કાશીરામ કાશીરામ, એક દળો નવરા પડશે તો વાંચશો. તો પુસ્તકો લઈને એકવાર વસાઈ રાખો, હશે તો વંચાશે, નહીં હોય તો નહીં વંચે. એટલે પુસ્તકો વસાવવાની એક આદત ખાસ પાડતો. અને અમે ખાસ તો એ જ કરીએ છીએ, ભાષણ આપવામાં 2-3 વખત શરૂ કર્યું છે. પણ પુસ્તકો લોકો સુધી પહોંચે, બીજા લોકો સુધી પહોંચે, લોકો જ એમના સમાજને એમના સમૂહને જગાડે, એ ખાસ જરૂરી છે. તો સૌને મારી રિક્વેસ્ટ છે કે વાંચો, જબરજસ્તી ના વાંચશો, પણ થોડું થોડું જેટલું સમજ પડે, જેટલું ટાઈમ મળે વાંચવાનું ખાસ રાખજો. એ તમને છે ને ભટકાવમાંથી બચાવશે. એ તો કાલે મારી જગ્યાએ બીજું કોઈક આવશે અને તમને એક બીજા રસ્તે લઈ જશે, તમે લોકો કન્ફ્યુઝ થઈ જશો કે સાચું કોણ, કૌશિકભાઈ સાચું કે પેલો માણસ સાચું. અને તમે પુસ્તકો વાંચેલા છો તો તમે આડાવડા નહીં.
અને તમે પણ સમાજના સાચો રસ્તો બતાવશો. જય ભીમ નમૂદ. જય ભીમ. આપણે શ્રદ્ધાંજલિ આપતી વખતે મીણબત્તી સળગાવે એક જરૂરી કે પછી કઈ દીપ પ્રાગટ્ય કરવું જરૂરી? આનો શું મીનિંગ શ્રદ્ધાંજલિ આપતી વખતે? જો બેઝિકલી છે ને, આપણે કોઈની યાદમાં આ કરતા હોઈએ છીએ અને આપણે ત્યાં પ્રથા એવી છે કે દીપ સળગાવીએ કાં તો મીણબત્તી સળગાવીએ. ઘણા લોકો અગરબત્તી કરતા હોય છે, પછી ઘણા લોકો આ નથી કરતો, ખાલી ફૂલ એ કરતા હોય છે. એ દરેકની અલગ અલગ પદ્ધતિ છે. કદાચ મીણબત્તી ના સળગાવીને ખાલી ફોટો મૂકીએ તો પણ ચાલે. તમે બે મિનિટ મોલ પાડ્યું, બરાબર? આ બધી રૂઢિઓ છે, પ્રથા છે. એક નહીં બીજી રાખો, બીજી નહીં ત્રીજી રાખો, આનામાંથી એક પણ ના રાખો તો પણ ચાલે. જેમ કે હું પોતે સાળંગપુર 14 એપ્રિલ જઉં છું, પણ બાબા સાહેબનું ઉપર છે ફુલાર નહીં કરતો. અમે ત્યાં નીચો જોઈએ છીએ, બધાને મળીએ છીએ, વાતચીત કરીએ છીએ, બાબા સાહેબને જોઈએ છીએ. હું ફોટા બી નહીં પડાવતો, મારા ફોટા નહીં હોય ક્યારે, પણ ત્યાં બધાને મળું છું ખરો, ફુલાર નહીં કરતો. પણ બાબા સાહેબનું કામ હું 365 દિવસ કરું છું, કારણ કે મારા માટે રૂઢી છે ફૂલ ચડાવવા, ફોટો પડાવવા, ફેસબુક પર મૂકવા. આ મારા માટે રૂઢી છે, એટલે હું એમાં નહીં પડતો. પણ એનાથી એવું નહીં કે હું બાબા સાહેબનું ઓછું માનું છું. પણ જયારે સમૂહમાં છીએ ને, તો સમૂહની અંદર વર્તવા માટે એક ચોક્કસ નિયમો હોવા જોઈએ. ધર્મનું એવું છે કે તમે કોઈ ધર્મ ના માનો વ્યક્તિગત રીતે તો ચાલે, પણ સમૂહમાં છો તો તમારે એક ધર્મ માનવો પડે. એટલે બાબા આપણને નાસ્તિક થવા માટે નાખી, કારણ કે સમૂહમાં તમે છો અત્યારે, શું બરાબર? હવે જે તમે મીણબત્તી વાળું કીધું બહુ સારી વસ્તુ છે, તમે બુદ્ધિ સાથે પણ વાત કરજો એની સાથે. ધારો કે આપણે મીણબત્તી નહીં સળગાવતા, પણ એક જગ્યાએ પણ મીણબત્તી સળગાવે છે, એ બીજું કહેશે મારે અગરબત્તી કરવું છે, કોક કહેશે ફૂલ કરવું છે, કોક કે આ બધું નાટક છે નહીં કરવું. આપણે જે કામ માટે ભેગા થયા છીએ એ સાઈડ પર રહીએ ને, વિધિની પાછળ ચર્ચામાં આપણો સમય જાય અને દરેક અલગ અલગ રીતે પાછું કરે. એક જ્યારે સમૂહમાં હોઈએ ને, તો આપણા ચોક્કસ એક ડિસિપ્લિન હોવા જોઈએ. જેમ કે ભૈયા કીધું કે તમારે આગળ બેસવાનું છે, તમે એક ચીફ ગેસ્ટ છો, બરાબર? તમારે સાંભળવાનું છે, તમે નીચે બેસીશું. તો એક સમૂહની અંદર એક ચોક્કસ ડિસિપ્લિન હોય. જો તમે નાસ્તિક બની જાઓ અને બૌદ્ધિસ્ટ ના બનો, તો નાસ્તિકોના તમે કઈ રીતે ભેગા કરો? તમે ક્યારે ભેગા કરો? નાસ્તિકોનો સમૂહ શું? નાસ્તિકોના તહેવાર શું? નાસ્તિકો ભેગા થઈને કમ્યુનિટી માટે કયો કાર્યક્રમ કરે? નાસ્તિક બિઝનેસ એસોસિએશન, આવું છે કે ક્યાંય નથી? નાસ્તિકોની કોઈ કોમ્યુનિટી નથી. તમારી કોમ્યુનિટી નથી મતલબ તમારો સંઘ નથી. બુદ્ધે કીધું હતું સંઘમ શરણમ ગચ્છામિ, એ જે ત્રીજું જે ખરું ને, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ સંઘમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. સંઘ જે ખરો ને, એ આ જ ભેગા રહેવું, સાથે રહેવું, સંગઠન બનાવીને કામ કરતો. બાબા સાહેબે એટલો બૌદ્ધ જવાનું ગયા કરો કે બૌદ્ધ ધર્મના જે તમે રૂલ્સ છે, રેગ્યુલેશન છે, તમે ફોલો કરો અને એક જૂથ તરીકે તમે સાથે રહો, સંઘ તરીકે સાથે રહો. બીજું એના ટીચિંગ્સ પણ બહુ સારા છે, એ સીધે સીધું રિફ્લેક્ટ કરું બાહ્ય ભારતીય બંધારણમાં થાય છે. બીજો કોઈ ધર્મ ભારતીય બંધારણની અંદર રિફ્લેક્ટ નહીં થતો, સિવાય કે બૌદ્ધિઝમ. હિન્દુ તો બિલકુલ મતલબ વિપરીત ધર્મ છે, સમાનતા, ન્યાય, બંધુતા, હિન્દુ ધર્મનો તો કોઈ લેવા દેવા જ નથી, પણ બંધારણની અંદર છે. એટલે બંધારણ સાથે ત્યાં જે હિન્દુની લડાઈ કરી ને, આ કારણે છે. એટલે રિચ્યુઅલ્સ હોવા જોઈએ, અમુક હદે હોય ઠીક છે, જળ થાય ત્યાં ત્યાં તકલીફ થાય છે. અને એના માટે બુદ્ધે કીધું છે કે તર્ક કરો, જેમ તમે પૂછ્યું, તમે વાત કરી, મેં જવાબ આપ્યો, તો આ એક હેલ્ધી વસ્તુ છે. પણ એ બે તને ખબર ના પડે, હવે એ બધું નહીં પૂછવાનું. બીજી કોઈ વાત કર, બીજો કોઈ પ્રશ્ન છે ભાઈ? તો આ ખોટું છે. તો પ્રશ્ન થવો જોઈએ, પ્રશ્ન પૂછવો જોઈએ અને સામે સાંભળવાને સમજાયની જવાબદારી આપવો જોઈએ, બુદ્ધિઝમની અંદર છે. એટલે બાબા સાહેબે કીધું કે બુદ્ધિઝમ અપનાવો, બૌદ્ધ ધર્મ અંગીકાર કરો. કોઈ પ્રશ્ન બોલો. ના ના, કંઈ નહીં. તો ઓકે, તો કોઈ પ્રશ્ન નહીં આવે? ના. ખૂબ ખૂબ આભાર સાહેબનો, બહુ સમજવા જેવી આપણે વાત કરી. વધારે તો આપણે કંઈ કહેવાનું થતું નથી, તો પ્રોગ્રામને સંપૂર્ણ જાહેર કરી દઉં. કોઈ વિદ્યાર્થીને બોલવું હોય કાંઈ તો, કોઈને કાંઈ કહેવાની ઈચ્છા હોય તો, મંચ આપણું છે, સમાજ આપણો છે, ભાઈઓ આપણા છે, વાત આપણે છીએ, સાંભળનાર આપણે છીએ, બોલનાર આપણે છીએ. તો કાંઈ કેવું હોય તો કહી શકે છે કોઈ. આનંદભાઈ.